નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ આજના વિડીયોમાં ખેડૂતલક્ષી અગત્યના સમાચારો વિશે સૌ પ્રથમ સમાચારની વાત કરીએ દેશના અનેક રાજ્યોમાં હજુ પણ ઠંડી જામી રહી છે આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કોલ્ડ એલર્ટ જાહેર કર્યું છે આઈએમડી અનુસાર દેશના ઘણા ભાગોમાં ઠંડીનું મોજું હજી પણ યથાવત રહેશે ત્યારે આવનારા ત્રણ ચાર દિવસ સુધી પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન તેમજ ગુજરાતના જુદા જુદા ભાગોમાં કડકડતી ઠંડી અનુભવાય છે આગળના સમાચારની વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ખેડૂતોને ત્રણ લાખ સુધી કરજ પેટે નાણાંકીય રકમ આપવામાં આવે છે ત્યારે મળતી માહિતી મુજબ આગામી બજેટ બે હજાર બાવીસમાં મોદી સરકાર કિસાન ક્રેડિટ કાર્ડની મુદત વધારવાની જાહેરાત કરી શકે છે ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન બજેટ જાહેર કરશે ત્યારે આ બજેટમાં ખેડૂતોને લઈને ઘણી બધી અગત્યની જાહેરાતો થઈ શકે છે આગળ સમાચારની વાત કરીએ કપાસની તો કપાસમાં સારી ક્વોલિટીની અછત વધતા મણે રૂપિયા પચીસથી ત્રીસ વધ્યા કપાસમાં સારી ક્વોલિટીની અછત દિવસેને દિવસે વધી રહી હોય મંગળવારે સુપર કપાસમાં મણે રૂપિયા પચીસથી ત્રીસ વધ્યા હતા જ્યારે મીડિયમથી એવરેજ કપાસમાં મણે રૂપિયા દસથી પંદર વધ્યા હતા કડીમાં પણ દેશાવરના કપાસમાં રૂપિયા પંદરથી વીસ વધ્યા હતા સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસની આવક હવે એકદમ પાંખી દેખાય છે એમાંય સારા કપાસ ગોતવા જાવ તો માંડ માંડ મળે છે આથી સુપર કપાસના ઘટીને રૂપિયા ઓગણીસો સિત્તેર થયા બાદ વધીને રૂપિયા બે હજાર થયા મીડિયમ અને એવરેજ કપાસ થોડા ઘટ્યા પણ સુપર કપાસના રૂપિયા બે હજારથી ઘટ્યા નથી આગળના સમાચારની વાત કરીએ તો સિંગ તેલ ઘટતા મગફળીના ભાવમાં પણ સુધારો અટક્યો દાણા સ્થિર ઉત્તર ગુજરાતમાં પણ અમુક સેન્ટરોમાં ઉનાળુ મગફળીના વાવેતર શરૂ થયા સિંગ તેલના ભાવ ઘટ્યા હોવાથી મગફળીની બજારમાં પણ સુધારો અટક્યો હતો અને ભાવ મંગળવારે સ્ટેબલ રહ્યા હતા બુધવારે છવ્વીસમી જાન્યુઆરીના કારણે તમામ બંધ રહેવાના છે છે આગામી દિવસોમાં સિંગતેલની બજાર કેવી તેના ઉપર જ મગફળીની બજારનો આધાર રહેલો લસણની વાત કરીએ તો લસણની બજારમાં ઘટિયા ભાવથી મણે રૂપિયા વીસનો નો સુધારો જોવા મળ્યો લસણની બજારમાં ઘટિયા ભાવથી સરેરાશ મણે રૂપિયા વીસનો નો સુધારો જોવા મળ્યો હતો લસણની બજારમાં હાલના તબક્કે બજારનો ટોન મજબૂત દેખાઈ રહ્યો છે ગુજરાતમાં લસણની આવકો હજી જોઈએ એટલી વધતી નથી અને મધ્યપ્રદેશમાં લસણના પાકમાં બગાડના સમાચાર છે જેને પગલે બજારને ટેકો મળી રહ્યો છે જુવાર જુવારબાજરીમાં પણ ઊંચી સપાટીએ ભાવમાં સરેરાશ સ્થિરતા જોવા મળી જુવાર જુવારબાજરીની બજારમાં ભાવ ઊંચી સપાટીએ સરેરાશ ટકેલા રહ્યા હતા બાજરીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી રહે છે તેના ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે